હેલો એવરી વેલકમ ટુ અનએકેડેમી અનએકેડેમી જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે કમલ પટેલ અને આજે આપણે ખાસ આપણી જે સિરીઝ ચાલી રહી છે બંધારણની સિરીઝ એની અંદર કટોકટીની વાત આગળ વધારીશું બરાબર કટોકટી એટલે કે ઇમરજન્સી અત્યાર સુધી આપણે ઘણી બધી બાબતો જોઈએ છે કે ભાઈ કટોકટી કોને કહેવાય એના માટેના કારણો શું છે રાષ્ટ્રીય કટોકટી કોને કહેવાય બંધારણીય કટોકટી કોને કહેવાય નાણાકીય કટોકટી કોને કહેવાય એના માટે કયા કયા કારણો જવાબદાર છે ત્યાર પછી આપણે રાષ્ટ્રીય કટોકટીની વાત કરી કે જેમાં સૌથી પહેલાં શરૂઆત કરી હતી કે ભાઈ બાહ્ય જે છે કટોકટી કઈ રીતે લગાવી શકાય તો એમાં યુદ્ધ અને બરાબર એક્શન એગ્રેશન એટલે કે બાહ્ય આક્રમણ જેવી વાતો આપણે કરી હતી ત્યાર પછી જે ઇન્ટરનલ ઇમરજન્સી છે એના માટે જે સશસ્ત્ર બળવો શબ્દ આપણે ક્યારે વાપર્યો આપણે એવી જોગવાઈ ક્યારે કરી કે ભાઈ આખા દેશની અંદર જે છે ના આપણે આખા દેશની અંદર તો સાથે સાથે આપણે કોઈ એક ભાગ ઉપર પણ ઇમરજન્સી કેવી રીતે લગાવી શકીએ આ બધી જ વાતો આપણે કાલે કરી હતી બરાબર કોઈ એક ભાગ ઉપર જે છે જોગવાઈ કઈ રીતે લગાવી શકાય આખા દેશમાં કઈ રીતે લગાવી શકાય એકવાર ઇમરજન્સી ચાલુ હોય તો બીજી ઇમરજન્સી કઈ રીતે જે છે લગાવી શકાય તો આ બધા જ પ્રકારના પ્રશ્નોનો જે છે આપણે જવાબ કાલે જોયો હતો ત્યાર પછી આપણે શીખ્યા હતા કે ભાઈ રાષ્ટ્રપતિ જ્યારે પણ ઇમરજન્સી જાહેર કરે છે તેમના માટે એમણે સંસદની બરાબર જેની મંજૂરી તો લેવી પડશે પાછળથી તો એના પહેલાં જ્યારે જાહેરાત કરે છે તેની સાથે એમને જે છે જે કેબિનેટ હોય છે એમની લેખિતમાં મંજૂરી જરૂરી છે તો કેબિનેટની લેખિતમાં મંજૂરીથી જ રાષ્ટ્રપતિ ઇમરજન્સી જાહેર કરી શકે અને સાથે સાથે આ ઇમરજન્સીની જાહેરાત થયા પછી એક મહિનાની અંદર સંસદની મંજૂરી લેવી જરૂરી છે પહેલાં આ સમય બે મહિના હતો પાછળથી આપણે આ સમયગાળો છે એક મહિનાનો કરી દીધો છે કેમ કે આપણે ચુમ્માલીસમાં સુધારાથી આ જોગવાઈ બદલી નાખીએ છે આપણે એ પણ જોયું કે આ સમય દરમિયાન જો લોકસભાનું વિસર્જન થઈ જાય અથવા તો લોકસભા ના હોઈ શકે એ પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિ એવી બને છે તો એ સમયે રાજ્યસભાએ સૌથી પહેલાં કેમ કે કાયમી ગૃહ છે એને મંજૂરી આપવાની રહેશે અને નવી લોકસભા આવશે જેની પ્રથમ બેઠકથી ત્રીસ દિવસની અંદર આ પ્રસ્તાવને મંજૂર કરવાનો રહેશે તો આ બધી જ માહિતી આપણે કાલે જોવી હતી બરાબર છે ને તો કઈ રીતે મંજૂરી આપવાની છે તો બંને ગૃહોમાંથી પસાર થવી જોઈએ એકવાર બંને ગૃહો મંજૂરી આપી દે છે તો છ મહિના સુધી ઇમરજન્સી જે છે ઇફેક્ટિવ રહેશે પછી પાછા ફરીથી છ મહિના પછી પુનઃ મંજૂરી સંસદે આપવાની રહેશે ફરીથી સંસદ મળશે ફરીથી સંસદમાંથી આ ઠરાવ પસાર કરવામાં આવશે અને આ બંને ગૃહોમાંથી જે છે વિશિષ્ટ બહુમતી એટલે કે કુલ સભ્યોના પચાસ ટકા પ્લસ હાજર રહીને મતદાન કરનારા બે તથ્યો સભ્યોના મત આ ઠરાવના પક્ષમાં હોવા જોઈએ તો આ ઠરાવ પસાર થયો કહેવાશે તો અહીંયા સુધી ક્લિયર છે ને બધાને આઈ હોપ કે બધા મિત્રો હવે જોડાઈ ગયા હશે તો ચાલો આપણે આજના ક્લાસની શરૂઆત કરીએ તો આપણે આટલે સુધી જોયું હતું સંસદની મંજૂરી કઈ રીતે લેવાની હોય છે બરાબર છે તો આપણે જે છે આગળના ટોપિકની ચર્ચા સ્ટાર્ટ કરીએ હવે આપણે આજે જોવું છે કે સંસદની અંદર જે છે હે જે રીતે આપણે મંજૂરી લીધી કટોકટીની જાહેરાત કરી તો આપણે કટોકટીને રદ કઈ રીતે કરવી તો કટોકટીને રદ કરવાની રીત વિશે આપણે વાત કરીશું જાહેર કરવાની બાબત તો આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે કે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરશે અને આ કટોકટી જાહેર કરવા માટે એમને કેબિનેટની લેખિતમાં મંજૂરી જરૂરી છે એકવાર જાહેરાત કરે તો સંસદની પણ મંજૂરી લેવી પડશે અને સંસદે એક મહિનાની અંદર આને મંજૂર કરવાનું રહેશે મંજૂર કર્યા પછી છ મહિના સુધી ઇફેક્ટિવ રહેશે પછી છ મહિના ફરીથી ફરીથી સંસદ આવશે ને ફરીથી જો મંજૂરી નહીં આપે તો ઇમરજન્સી અટકી જશે જો મંજૂરી આપશે તો વધુ છ મહિના માટે ઇમરજન્સી ચાલુ રહેશે આ એક બેઝિક વસ્તુ તમારા મનમાં ક્લિયર હોવી જોઈએ તો આપણે આગળ વધી શકીએ હવે આપણે કટોકટી રદ કરવાની બાબત છે કે ભાઈ જે પરિસ્થિતિ હતી માનો કે એવું લાગે છે કે ભાઈ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે અને માનો કે રાષ્ટ્રપતિ હવે જે કટોકટી આપણે રદ કરવાની જરૂર છે તો કઈ કઈ રીતે રાષ્ટ્રપતિ જે છે કટોકટી રદ કરી શકાય જો કટોકટી જાહેર કરવાનો નિર્ણય જે છે કારોબારીનો નિર્ણય છે આ ખાસ કે ભાઈ એવું લાગે છે કે દેશની પરિસ્થિતિ ખરાબ છે તો કારોબારી એક્ઝેક્ટલી આ નિર્ણય લે છે કટોકટીનો તો કે પરિસ્થિતિ સારી બની ગઈ છે તો એ ગમે ત્યારે એ નિર્ણયને પાછો પણ ખેંચી શકે એનો મતલબ કે રાષ્ટ્રપતિ ગમે ત્યારે આવીને કટોકટી રદ કરી શકે એનો મતલબ શું થાય કે જ્યારે રાષ્ટ્રપતિએ કટોકટી રદ કરવી હોય તો એ વખતે સંસદની મંજૂરી જરૂરી નથી બહુ સરસ મજાથી સ્પષ્ટ રીતે કહું છું ઘણા બધા લોકો તમને કન્ફ્યુઝ કરશે આ જે છે એક પ્રકારનો કારોબારી નિર્ણય છે એક્ઝિક્યુટિવ નિર્ણય છે એટલે રાષ્ટ્રપતિ એકવાર જો ઇમરજન્સી જાહેર કરી હોય તો ઇમરજન્સી જાહેર કર્યા તો એને સંસદે સપોર્ટ કરવું પડે જો સંસદ સપોર્ટ ના કરે તો ઇમરજન્સી જે છે એ રદ થઈ જાય પણ જો ઇમરજન્સી રદ કરવી હોય તો રાષ્ટ્રપતિ પોતે પણ ઇમરજન્સીને રદ કરી શકે છે એના માટે સંસદના ગૃહોની મંજૂરીની જરૂર નથી એનો મતલબ કે કારોબારી ઈચ્છે તો ગમે ત્યારે જે છે કટોકટીને રદ કરી શકે છે આટલી બાબત ક્લિયર કારોબારી ઈચ્છે છે કારોબારી એટલે કોણ આપણું પીએમનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એમની ઈચ્છા છે કે ભાઈ આપણે કટોકટી હટાવી દેવી છે અને આ બધી આપણે રાષ્ટ્રીય કટોકટીની વાતો કરીએ છીએ તેમને હટાવવું છે તો હટાવી દેશે રાષ્ટ્રપતિ કહે છે રાષ્ટ્રપતિ એમનું મારીને હટાવી દેશે આ જે છે આપણને સ્પષ્ટ રીતે ખબર હોવું જોઈએ પણ માનો કે રાષ્ટ્રપતિ અથવા તો આપણું જે કેબિનેટ છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે આપણી કારોબારી છે આ કારોબારી કટોકટી જે છે હટાવવાની ઈચ્છા ના ધરાવતું હોય અથવા તો એમને કટોકટી હટાવી નથી પણ સંસદને એવું લાગે છે કે કટોકટી હટાવવા જેવી છે હવે હવે ધારાસભાને એવું લાગે છે કે કટોકટી હટાવી છે કેમ કે જુઓ સત્તા પક્ષના નેતાઓ તો ક્યાં બેઠા હશે સત્તા પક્ષ જે છે મોટાભાગનો અને મોટાભાગનો કેમ બધા સત્તા પક્ષના જે લોકો જે છે એ જ કારોબારી બેઠા હશે અને એ લોકોને એવું થાય છે કે ભાઈ આપણે જે છે ઇમરજન્સી નથી હટાવી તો એ તો એક્ઝિક્યુટિવ નિર્ણય નહીં જ લેવાય એટલે કે રાષ્ટ્રપતિ હટાવશે નહીં પણ સંસદની અંદર બધા ઘણા બધા લોકો બેઠા હશે અલગ અલગ જે છે વિભાગના લોકો બેઠા હશે મતલબ પાર્ટીના લોકો બેઠા હશે અલગ અલગ મતદાર વિસ્તારમાંથી આવીને લોકો બેઠા હશે અને એ લોકોને એવું લાગે છે કે ભાઈ આ કટોકટી જે ખોટી રીતે ચાલી રહી છે અને આને આપણે રોકવી જોઈએ તો સંસદ પાસે જે સત્તા શું આવશે તો અહીંયા સંસદના લોકસભા પાસે પાવર આવે છે સમજો ખાસ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો લોકસભામાં બેસે છે તો લોકસભા પાસે એક પાવર છે કે લોકસભા કટોકટીને આગળ વધારવા માટેના ઠરાવને મંજૂરી ન આપે તો રાષ્ટ્રપતિ કટોકટીને રદ કરશે એનો શું મતલબ થાય કે લોકસભા એવો પણ ઠરાવ પસાર કરી શકે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે કટોકટી ચાલી રહી છે એને આગળ વધારતી અટકાવવા માટેનો ઠરાવ એટલે રદ કરવાનો ઠરાવ ફક્ત ક્યાં આવશે લોકસભાની અંદર આવશે આ જોગવાઈ પહેલા જે છે બરાબર કોઈ લોકસભાનો આવો કોઈ અધિકાર હતો નહીં હે બધું જ તમને ક્યાંથી જોવા મળે છે ત્રીજી ઇમરજન્સી આવી અને ત્રીજી ઇમરજન્સીમાં ખબર પડી કે સરકાર કેટલી પાવરફુલ થઈ શકે છે અને એટલા જ માટે આપણે શું કર્યું ચુમ્માલીસમાં સુધારામાં જોગવાઈ કરી દીધી કે રાષ્ટ્રપતિ જાહેર કરી શકે હટાવી શકે એમનો પાવર તો છે જ પણ માનો કે લોકસભાનો પણ પાવર હોવો જોઈએ તો લોકસભા પણ જે છે આ એના પહેલાં કોઈ અધિકાર હતો નહીં તો ચુમ્માલીસમાં સુધારાથી આ જોગવાઈ આપણે ઉમેરી દીધી કે લોકસભા રાષ્ટ્ર જે કટોકટી છે નેશનલ ઇમરજન્સી આ નેશનલ ઇમરજન્સીને રોકવાનો ઠરાવ પસાર કરી શકે આગળ વધારવાના ઠરાવને મંજૂરી ના આપે તેનો મતલબ શું થાય કે આના માટે શું કરવું પડશે કે લોકસભાના સભ્યોએ લેખિતમાં નોટિસ આપવી પડશે કે ભાઈ ચલો ક્લિયર અહીંયા સુધી ઓકે લોકસભાના સભ્યોએ લેખિતમાં નોટિસ આપવી પડશે સ્પીકરને કે ભાઈ અમે આ ઇમરજન્સીને આગળ નથી વધારવા માંગતા અને એના માટેનો અમે ઠરાવ જે છે લોકસભામાં લાવવા માંગીએ છીએ પ્રસ્તાવ લાવવો પડે મોશન લાવવી પડે કોઈ પણ તો ઠરાવ જ્યારે લાવવા માંગતા હોય રિઝોલ્યુશન લાવવા માંગતા હોય તો આ પ્રકારની બાબત જે છે સ્પીકરની સામે નોટિસ આપવી પડે તો સ્પીકરની સામે કેટલા લોકોએ નોટિસ આપવાની તો લોકસભાના દસમા ભાગના સભ્યોએ લેખિત નોટિસ સ્પીકરને આપવાની કેટલા સભ્યો દસમા ભાગના સભ્યો માનો કે આપણી હાલની લોકસભાની જે છે સીટો પાંચસો પિસ્તાલીસ છે પાંચસો પિસ્તાલીસ બેઠકો હાલમાં આપણે ફિક્સ કરી છે પંચાવન સભ્યો જોવું એવું કે ને આગળ નથી વધારવા માંગતા અને એને રોકવા માટેનો ઠરાવ લાવવા માંગીએ છીએ તો સ્પીકરને તમારે જે છે આ ઠરાવ આપવાનો માનો કે લોકસભા નથી ચાલી રહી હવે સેશન જે છે તમને ખબર છે ને સત્ર અમુક સમય સુધી ચાલે પછી સત્ર ના ચાલે તો આવી પરિસ્થિતિમાં પણ લોકસભાના સભ્યો શું કરશે રાષ્ટ્રપતિને જે છે સત્ર ના ચાલુ હોય તો નોટિસ આપશે રાષ્ટ્રપતિને કહેશે કે ભાઈ સ્પેશિયલ સેશન બોલાવો કેમ કે તમને યાદ છે ને સ્પેશિયલ સત્ર બોલાવવું હોય તો રાષ્ટ્રપતિ પાસે પાવર છે અને એટલા માટે રાષ્ટ્રપતિને નોટિસ આપશે કે ભાઈ આ ઇમરજન્સીને આગળ નથી વધારવી એટલા માટે અમારે નોટિસ તમને આપવાની છે ઠરાવ લાવવાનો છે તો તમે સ્પેશિયલ સત્ર બોલાવો તો જો લોકસભા ચાલુ હોય તો સ્પીકરને આપશે અને સ્પીકર એ દિવસ આપી દેશે જે દિવસે આ ઠરાવ પસાર કરવાનો હશે અને અથવા તો રાષ્ટ્રપતિને આપવામાં આવશે જો લોકસભા ના ચાલુ હોય તો અને આવી પરિસ્થિતિમાં નોટિસ આવે એટલે સમજવાનું ચૌદ દિવસ આવે હે ને મેં તમને કહ્યું છે કે ચૌદ દિવસ પહેલા જે છે નોટિસ આપવાની તો ચૌદ દિવસની અંદર કોઈ એક ખાસ સત્ર બોલાવવામાં આવશે જેમાં કટીકટ કટોકટીને આગળ વધારવાની જોગવાઈને રદ કરતો ઠરાવ જે છે પસાર કરી શકાય આ ઠરાવ ફક્ત ક્યાં લાવવામાં આવશે ફરીથી કહું છું આ ઠરાવ ફક્ત લોકસભામાં જ લાવવામાં આવશે આપણે આગળ જોયું હતું મંજૂરીનો ઠરાવ જે છે લોકસભાના રાજ્યસભા બંનેમાં આવે છે અને ત્યાં બંનેમાં આપણે સ્પેશિયલ મેજોરિટીની જરૂર હતી પણ અહીંયા જે છે ફક્ત આ ઠરાવ લોકસભામાં જ આવે છે અને લોકસભાની અંદર ફક્ત આપણે સાદી બહુમતી જોઈશે સમજો ખાસ તેનો મતલબ એ થાય કે કટોકટી રદ કરવાની અંદર બરાબર ફક્ત લોકસભામાં સાદી બહુમતી જોઈએ અહીંયા કોઈ વિશિષ્ટ બહુમતી જોઈતી નથી બહુ સ્પષ્ટ છે વિશિષ્ટ બહુમતી એટલા માટે નહીં કે અહીંયા તમે જુઓ કે એક્ઝિક્યુટિવ છે રૂલિંગ પાર્ટી હે ને જો આપણે સ્પેશિયલ મેજોરિટીની વાતો કરીએ તો એક્ઝિક્યુટિવ પોતે જે છે લોકસભામાં એનું બહુમત ધરાવતું જ હોય તો તે જે છે વોટિંગ થવા જ નહીં દે સ્પેશિયલ મેજોરિટી અને એટલા માટે અહીંયા આપણે સાદી બહુમતી રાખી છે તો મંજૂરી માટે બંને ગૃહમાં આપણે વિશિષ્ટ બહુમતી જોઈએ પણ જો રદ કરવું હોય તો આપણે ફક્ત લોકસભાની અંદર સાદી બહુમતી જોઈએ તો આજે આઈ હોપ કે તમને સ્પષ્ટીકરણ બિલકુલ થઈ ગયું હશે કે કટોકટી જે છે એની જાહેરાત રાષ્ટ્રપતિ કરે છે પણ રાષ્ટ્રપતિ એકવાર જાહેરાત કરે પછી એક મહિનાની અંદર નેશનલ ઇમરજન્સીની અંદર જે છે એક મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભા બંને સંસદના બંને ગૃહોએ મંજૂરી આપવાની હોય છે જો રદ કરવું હોય તો રાષ્ટ્રપતિ પોતે રદ કરી જ શકે છે પણ જો રાષ્ટ્રપતિ રદ કરવા ના માગતા હોય કારોબારી રદ કરવા ના માગતી હોય પણ લોકસભા રદ કરવા માગતી હોય તો લોકસભા પણ આવો ઠરાવ પસાર કરી શકે છે તો ક્લિયર અહીંયા સુધી આમાં કોઈ કન્ફ્યુઝન છે અહીંયા સુધી એનીવન જે પણ મિત્રો જોઈ રહ્યા છે કમેન્ટ સ્ટાર્ટ કરજો બરાબર છે તો મને ખબર પડે ઓકે તો રદ કરવાની બાબત જોઈએ આપણે અને સાથે સાથે એની મંજૂરીની વાત જોઈએ આઈ હોપ અહીંયા સુધી આટલું ક્લિયર હોવું જોઈએ ચલો હવે આપણે રાષ્ટ્રીય કટોકટીની અસરો સમજીશું બહુ જ સરસ મજાનો ટોપિક છે તો રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી દેશમાં લાગે તો એની અસરો શું થાય અને એની ઇફેક્ટ શું થાય દાખલા તરીકે નેશનલ ઇમરજન્સી લાગે તો સૌથી પહેલાં ફરક જે છે એમાં પડે તો આપણે શું બોલ્યા હતા કે આપણા દેશમાં જ્યારે ઇમરજન્સી લાગે તો સંઘીય માળખું જે છે આ ફેડરલ સ્ટ્રક્ચર જે છે એકાત્મકમાં ફેરવાઈ જાય છે જ્યારે સંઘીય માળખું એકાત્મકમાં ફેરવાય એનો મતલબ કે સૌથી મોટી ઇફેક્ટ જે છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો ઉપર થાય કે ના થાય તો પહેલી બાબત આપણે શીખીશું કે કેન્દ્ર વચ્ચેના સંબંધો પર શું ઇફેક્ટ થાય છે બીજું છે કે જ્યારે આપણે ઇમરજન્સી લગાવીએ છીએ તો લોકસભા અને વિધાનસભાના જીવનકાળ ઉપર પણ અસર થાય તો એની પણ વાતો કરીશું આપણે અને છેલ્લે મૂળભૂત અધિકારો ઉપર શું અસર થાય કેમ કે આપણે શરૂઆત જ અહીંયા કરી અહીંયાથી કરી હતી કે આપણે બંધારણની અંદર બંધારણ સભામાં ચર્ચા ચાલી કે ભાઈ આપણે જર્મનીમાંથી આજે જોગવાઈ લીધી હતી કે જ્યારે ઇમરજન્સી લાગશે તો આપણે મૂળભૂત અધિકારોને મોકૂફ રાખીશું સસ્પેન્ડ કરીશું તો આ જોગવાઈ પણ એટલે કે મૂળભૂત અધિકારો પર શું અસર થશે આ ત્રણ બાબતો આપણે સમજવાની છે તો પહેલું શરૂઆત કરીએ રાજ્ય કેન્દ્ર વચ્ચેના સંબંધોમાં શું ફરક આવે ક્લિયર પહેલી બાબત છે સેન્ટર સ્ટેટ રિલેશનની વાત હવે સેન્ટર સ્ટેટ રિલેશનમાં આવે તો સૌથી અગત્યનું તમને ખબર છે કે સેન્ટર સ્ટેટ રિલેશન કેન્દ્ર રાજ્ય સંબંધ જે છે એના સ્ફિયર ત્રણ ત્રણ છે છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ત્રણ પ્રકારના સંબંધો છે આપણા દેશમાં જનરલી કેન્દ્રના રાજ્ય વચ્ચે એક તો વહીવટી સંબંધો હોય છે એક સંબંધ હોય છે ધારાકીય સંબંધ અને ત્રીજા સંબંધ હોય છે જે મારા મત મુજબ બહુ જ અગત્યના સંબંધ છે એ છે નાણાકીય ત્રણ પ્રકારના સંબંધો હોય જેમ કે ધારાકીય સંબંધોમાં આપણે જોઈએ છીએ કે લિસ્ટ હોય છે એ લિસ્ટ પ્રમાણે કેન્દ્ર કેન્દ્રનું કામ કરે રાજ્ય રાજ્યનું કામ કરે વહીવટમાં પણ એવું જ હોય છે વહીવટમાં જે છે રાજ્ય રાજ્યનું કામ કરવાનું કેન્દ્ર કેન્દ્રનું કામ કરવાનું અને જ્યારે બંનેનું મ્યુચ્યુઅલ કોઈ કામ આવે છે

ધારાકીય અને ખાતક નાણાકીય બરાબર જો અહીંયા ન્યાયિક સંબંધો નથી સમજજો કે આપણા દેશમાં જે જ્યુડિશિયરીનું માળખું એક જે એકદમ જે છે ક્લિયર છે જે ન્યાયપાલિકા પર કોઈ અસર પડતી નથી આની હે નીચલી અદાલતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવું જે માળખું છે આ પોતે જ એકાત્મક જ માળખું છે તો આમાં કોઈ ફરક પડવાનો નથી એટલા માટે આપણે વહીવટી ધારાકીય અને નાણાકીય ત્રણ પ્રકારના સંબંધોની વાતો કરીશું તો સૌથી પહેલા વહીવટી બાબતોમાં શું ફરક પડે તો જનરલી તમને ખબર હશે વહીવટી બાબતોમાં કેવું હોય કે રાજ્યના વિષયો પર રાજ્ય વહીવટ કરવાનો હોય કેન્દ્રના વિષયમાં કેન્દ્રએ વહીવટ કરવાનો હોય કોઈ એવી બાબત છે કે જે કેન્દ્રની બાબત છે પણ કેન્દ્ર જે છે એ કોને સોંપી શકે કામ રાજ્યને સોંપી શકે પણ એ કેવું હોવું જોઈએ બંધારણીય રીતે યોગ્ય હોવું જોઈએ તો કામ રાજ્યને સોંપી શકાય તો રાજ્ય આમાં વિરોધ ના કરે આ બહુ સિમ્પલ હોય છે પણ જ્યારે આવું ઇમરજન્સીની સિચ્યુએશન આવે છે તો કેન્દ્ર રાજ્યને કોઈ પણ બાબતમાં વહીવટી સૂચનાઓ આપી શકે છે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી શકે અહીંયા લખ્યું છે કોઈ પણ બાબતમાં એ રાજ્ય યાદીનો વિષય હોઈ શકે કેન્દ્ર યાદીનો વિષય હોઈ શકે કંઈ પણ એનો મતલબ કે હવે ઉપરથી સૂચનાઓ આવશે નીચે માનવાની રહેશે કોઈ પણ બાબતમાં એની મેટરમાં જે છે વહીવટી સૂચનાઓ ઉપરથી આવી શકે અને એ મુજબ જ રાજ્ય વર્તન કરવું પડશે કેમ કે દેશમાં ઇમરજન્સીનો સમય છે કટોકટીનો સમય છે અને કટોકટીમાં આપણે એક જ જગ્યાએ પાવર આપી રાખીએ એનો મતલબ છે કેન્દ્રમાં કેન્દ્રીયકરણ થઈ ગયું અને જ્યાં કેન્દ્રીયકરણ થતું હોય તો ઉપરથી જ શક્તિ આવશે અને એ મુજબ જે છે વાતો માનવાની તો ક્લિયર છે ને સામાન્ય સંજોગોમાં ફક્ત રાજ્યના જે બાબતો હોય છે જે કેન્દ્રને બંધાણીય રીતે પાવર આપેલા છે એટલા જ પાવરનો ઉપયોગ રાજ્ય ઉપર કરશે પણ ઇમરજન્સીના સમયમાં શું થશે કે રાજ્ય જે છે બરાબર રાજ્યને કોઈ પણ પ્રકારની વહીવટી સૂચનાઓ આપવાનો પાવર કેન્દ્ર પાસે આવી જશે તો કેન્દ્ર આવી વહીવટી સૂચનાઓ આપી શકે તો સામાન્ય સ્થિતિમાં અમુક બાબતોમાં આપણે આવા એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી શકતા નથી પણ ઇમરજન્સીના સમયમાં શું થશે આવા ઓર્ડર કેન્દ્ર સરકાર આપી શકે છે બીજી ખાસ બાબતો કે જ્યારે પણ આવી નેશનલ ઇમરજન્સી લાગે છે ત્યારે આપણે રાજ્ય સરકારોને બરખાસ્ત કરતા નથી સમજો બહુ જ બહુ જ બહુ જ મોસ્ટ આહિમ છે કે રાજ્ય સરકારનો પ્રશ્ન તો હતો જ નહીં નેશનલ ઇમરજન્સીમાં સમજો નેશનલ ઇમરજન્સી કેમ લગાઈ કાં તો બાહ્ય લગાવી જેમાં યુદ્ધ હતું અથવા તો બાહ્ય આક્રમણ હતું ઇન્ટરનલ લોકો જે છે દેશ ઉપર એક પ્રકારે બળવો કર્યો છે આંતરિક જે છે લોકોએ જ તો ક્યાંય સરકારની કોઈ રાજ્યની કોઈ ભૂલ તો છે નહીં કોઈ નિયમોનો ભંગ થયો નથી અને એટલા માટે રાજ્ય સરકારોને આપણે બરખાસ્ત નથી કરતા નેશનલ ઇમરજન્સીમાં રાજ્યની સરકારો ચાલે છે રાજ્યની ધારાસભાઓ ચાલે છે અને એ પણ પોતાના નિયમો બનાવી શકે છે એ પણ પોતાના એક્ટ બનાવી શકે છે સમજી આપણે ધારાકીય સંબંધમાં એ સમજીશું અહીંયા રાજ્ય સરકારો જે છે બરખાસ્ત કરવામાં આવતી નથી એ ક્યારે કરવામાં આવશે જ્યારે આપણે સ્ટેટ ઇમરજન્સી લગાવીશું તો રાજ્યની સરકારો બરખાસ્ત થશે ક્લિયર ઓકે સૌથી પહેલી વસ્તુ કે અહીંયા રાજ્ય સરકારો સરકારો બરખાસ્ત થતી નથી વહીવટી બાબતોમાં ખાસ ધ્યાન રાખવાનું ક્યારે ભૂલથી એક્ઝામમાં ના લખાઈ જાય કે નેશનલ ઇમરજન્સીમાં રાજ્યની સરકારોને બરખાસ્ત કરવામાં આવે છે રાજ્યની વિધાનસભાનો બરખાસ્ત કરવામાં આવે છે ખોટું છે બિલકુલ ના કરવામાં આવે રાજ્ય જેમ ચાલે છે એમ જ ચાલશે ફક્ત ઓર્ડર ઉપરથી આવશે રાજ્ય એ મુજબ ઓર્ડર માનવાના રહેશે આઈ હોપ અહીંયા સુધી ક્લિયર બધાને ચલો આગળની બાબત જે આપણા માટે બહુ જ અગત્યની છે ધારાકીય બાબત ધારાકીય એટલે કે લેગિસ્લેચર હે લેજિસ્લેચરની બાબતો કરીએ એટલે કે કાયદા બનાવવાની નિયમો બનાવવાની વાતો કરીએ આપણને ખબર છે કે ઉપર જે છે સંસ્થા આપણી પાસે જે છે જેનું નામ છે સંસદ કેન્દ્રમાં સંસદ છે રાજ્યમાં છે વિધાનસભા જનરલી બધા રાજ્યોમાં આપણે વિધાન મંડળ હે વિધાન મંડળ કહીએ છે અને જનરલી કોઈ રાજ્યમાં ફક્ત વિધાનસભા હશે કોઈમાં ફક્ત વિધાન જે છે સભા અને વિધાન પરિષદ બંને હશે તો બંને આપણે લઈએ વિધાન મંડળ છે એવું માનીએ મંડળ તો જનરલી ધારાકીય સંબંધોમાં શું ફરક આવે તો રાજ્ય યાદીમાં રહેલા વિષય પર કેન્દ્ર પાસે સત્તા આવી જાય છે કે કેન્દ્ર કાયદો બનાવી શકે છે સમજો પહેલી પહેલી બાબતમાં શું ફરક આવે છે જનરલી આપણે શું જોયું કે રાજ્ય યાદી પર નોર્મલ પરિસ્થિતિમાં રાજ્ય પાસે સત્તા હોય છે કેન્દ્ર યાદીમાં તો કેન્દ્ર પાસે સત્તા હોય છે સંવર્તી યાદીમાં કેન્દ્ર રાજ્ય બંને પાસ સત્તા હોય છે પણ જ્યારે ઇમરજન્સી લાગે છે તો રાજ્ય યાદીમાં રહેલા વિષયમાં પણ કેન્દ્ર કાયદો બનાવી શકે છે એનો મતલબ એવો બિલકુલ નથી કે રાજ્યની જે છે સત્તા છીનવાઈ જાય રાજ્યની સત્તા છીનવાતી નથી રાજ્યની સરકારો કામ કરી શકે રાજ્યની ધારાસભાઓ કામ કરી શકે રાજ્યની ધારાસભાઓ પોતાના કાયદા પોતાના વિષયોમાં બનાવી શકે છે પણ પ્રોબ્લેમ એક જ છે કે અહીંયા ઇમરજન્સી છે હે અને જ્યારે ઇમરજન્સી હોવાનો મતલબ શું થાય કે જ્યારે રાજ્ય કોઈ કાયદો બનાવે છે અને કેન્દ્ર એ જ વિષય પર કોઈ કાયદો બનાવે છે રાજ્ય યાદીના સેમ વિષય પર કાયદો બનાવે છે તો બંને કાયદાઓ જો અથડાય તો તમને ખબર છે કોનો કાયદો માન્ય રાખવામાં આવશે બંને કાયદાઓની બાબતો જો ભિન્ન હોય કોઈ કોલિઝન થાય છે ઓવરલેપ થતું હોય તો આવી પરિસ્થિતિમાં કેન્દ્રનો કાયદો માન્ય રાખવામાં આવશે નહીં કે રાજ્યનો એટલા માટે આ ખૂબ જરૂરી છે કે રાજ્યની સત્તા છીનવાઈ જતી નથી પરંતુ જો કોઈ કોલિઝન થાય આ બંને કાયદાઓ વચ્ચે અથડામણ થાય રાજ્યનો કાયદો અને કેન્દ્રનો કાયદો તો આવી પરિસ્થિતિમાં આપણે કેન્દ્રનો કાયદો માન્ય રાખીશું એટલે રાજ્ય તો કાયદો બનાવી શકે છે રાજ્યની સત્તા છીનવાતી નથી ઇવન આ મેં તમને સેન્ટર સ્ટેટ રિલેશનમાં પણ સમજાવ્યું હતું કે પાંચ એવી બાબતો છે જે કેન્દ્રના હાથમાં પાવર આવે છે રાજ્ય યાદીના વિષય પર નેશનલ ઇમરજન્સી સ્ટેટ ઇમરજન્સી જ્યારે રાજ્યસભા કોઈ વિષય સંસદને સોંપે પછી આપણે જોયું હતું કે બે રાજ્યો કરતાં બે કે બેથી વધુ રાજ્યો ભેગા થઈને કોઈ વિષય સંસદને સોંપે અને છેલ્લું કોઈ ઇન્ટરનેશનલ રિલેશનના કારણે ઇન્ટરનેશનલ ટ્રીટી કરી હોય આપણે તો એને લાગુ કરવા માટે પણ કેન્દ્ર કાયદો બનાવી શકે રાજ્ય યાદીના વિષય પર તો એક નોર્મલ પરિસ્થિતિ છે બરાબર તો સોરી નોર્મલ નહીં આ અસામાન્ય પરિસ્થિતિ છે પાંચ અને આવી બાબતોમાં રાજ્ય યાદીના વિષય પર કેન્દ્ર કાયદો બનાવી શકે છે તો ક્લિયર તો રાજ્ય યાદીમાં રહેલા વિષય પર કેન્દ્ર કાયદો બનાવી શકે પણ આવી પરિસ્થિતિમાં રાજ્યની સત્તા છીનવાતી નથી રાજ્યની ધારાસભા જેમ પોતે કાયદા બનાવે છે બનાવી શકે છે બંધારણીય પરિસ્થિતિ માળખું જે છે તમને ખબર જ છે ફેડરલમાંથી એકાત્મકમાં ફેરવાઈ જાય છે એનો મતલબ શું થાય કે જયારે કોઈ ફેડરલ સ્ટ્રક્ચર એકાત્મકમાં ફેરવાય તો આપણને સીધું ખબર હોવું જોઈએ કે ઉપરથી ઓર્ડર આવે નીચે માનવાના રહેશે તો વહીવટી બાબતોમાં તો આ જોયું જ છે આપણે ધારાકીય બાબતોમાં પણ આવું થશે તો આ કાયદાઓ જે છે માનો કે રાજ્ય આદિ પર કેન્દ્રએ કાયદો બનાવ્યો ઇમરજન્સી દરમિયાન તો આવા કાયદાનો અંત ક્યારે આવશે કેમ કે ઇમરજન્સી પૂરી થશે પછી રાજ્ય તો પાછું પોતાની શક્તિ પોતાના હાથમાં લઈ લેશે ને કેન્દ્રની શક્તિ એ વખતે તો ઇમરજન્સી પૂરા થયા પછી તો નહીં હોય તો આવા કાયદાઓ જે છે ક્યાં સુધી ચાલુ રહેશે તો આવા કાયદાઓ જે કેન્દ્રએ બનાવ્યા છે રાજ્ય મહિનામાં પરીક્ષામાં આ ક્વેશ્ચન આઈ હોપ કે મને એવું લાગે છે જીપીએસસી પચાસ થી પણ વધારે વાર પૂછ્યો હશે કે રાજ્ય યાદીના વિષય પર જ્યારે કેન્દ્ર રાષ્ટ્રીય કટોકટી વખતે કાયદા બનાવે છે તેનો અંત ક્યારે આવે તો અંત ક્યારે આવે કટોકટી પૂર્ણ થયાના છ મહિનામાં એની અસર પૂરી થઈ જાય એટલે કે માનો કે બે હજાર એકવીસના પહેલા મહિનાની પહેલી તારીખે જ રાષ્ટ્રપતિ ઇમરજન્સીને બરાબર રદ કરી દીધી હોય તો એના છ મહિના પછી ઓટોમેટિકલી હે છ મહિના પહેલા પણ રદ કરી શકે જો કેન્દ્ર સરકારને એવું ઈચ્છા લાગે તો પણ આપોઆપ જે છે કટોકટી પૂર્ણ થયાના છ મહિનામાં એની અસર પૂર્ણ થઈ જશે ક્લિયર તો આ સમજવા જેવું છે બીજું કે અહીંયા આપણે એ જોયું કે રાજ્ય યાદીમાં રહેલા વિષય પર કેન્દ્ર કાયદો બનાવી શકે તો કેન્દ્ર કાયદો બનાવવાનો મતલબ શું થાય કે આ કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે છે રાજ્યની ઉપર કોણ છે કેન્દ્ર એટલે કે વિધાનમંડળ ઉપર કોણ છે સંસદ તો સંસદ કાયદો બનાવી શકે છે એનો મતલબ કે સામાન્ય પરિસ્થિતિમાં નેશનલ ઇમરજન્સી દરમિયાન રાજ્ય યાદીના વિષય પર જો કેન્દ્રને એવું લાગે છે કાયદો બનાવો તો સંસદ બનાવી શકે પણ માનો કે સંસદ ચાલુ ના હોય અને કાયદો બનાવવાની જરૂર પડે તો શું કરવું તો અહીંયા સમજવા જેવું છે જો સંસદ ના ચાલુ હોય તો આ કામ આપણે કોને આપીએ છીએ તો તમને બધાને ખબર જ છે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે ઓર્ડિનન્સ બહાર પાડી શકે છે તો રાજ્ય આદિના વિષય પર ઉપર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે પણ ક્યારે સંસદ ચાલુ હોય ત્યાં ના બહાર પાડી શકે હમણાં જ જે છે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયો હતો પૂછાયો હતો ને હમણાં જ કે સંસદ ચાલુ હોય તો પણ રાજ્ય વિષય પર ઇમરજન્સી દરમિયાન રાષ્ટ્રપતિ જે છે વટહુકમ બહાર પાડી શકે છે એવું સ્ટેટમેન્ટ હતું પણ ના પાડી શકે હે સંસદ ચાલુ ના હોય તો જ બહાર પાડી શકે વટહુકમ કેમ કે રાષ્ટ્રપતિ પાસે એવો પાવર ત્યારે જ આવે છે અને એને જ આપણે જે છે રાષ્ટ્રપતિની કાયદાકીય શક્તિ બોલીએ છીએ ધારાકીય શક્તિ બોલીએ છીએ આપણે તો ધારાકીય શક્તિ ત્યારે જ એમના હાથમાં આવે જ્યારે સંસદ ચાલુ ના હોય તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ કેન્દ્ર સરકાર અને તેના કર્મચારીઓને કેન્દ્ર યાદીની બહાર પણ સત્તાઓ આપી શકે છે તેનો મતલબ છે કે દેશનું હેન્ડલિંગ કરવા માટે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ જે કેન્દ્રના વિષય પર કામ કરતા હશે એનાથી બહાર પણ સત્તાઓ જે છે કેન્દ્ર સરકાર આપી શકે રાજ્ય યાદીના વિષયોમાં પણ એમને સત્તા આપી શકે વધારાનો હવાલો પણ સોંપી શકે છે તો આ રીતે ધારાકીય પાવર બદલાય છે આઈ હોપ આમાં તમને પ્રોપરલી આઈડિયા આવી ગયો છે કોઈને કઈ જ ના ખબર પડી હોય એવું છે કોઈ તો હું ફરીથી સમજાઈ શકું એમ તો લાસ્ટમાં આપણે આખું રિવિઝન કરીશું તો ચલો આપણે શરૂઆત કરીએ પહેલા ખાસ થોડી ચર્ચા અનઅકેડેમી વિશે કરી લઈએ પછી આપણે આગળ વધીએ છીએ તો એક સિંગલ ફી ની અંદર તમે મલ્ટિપલ એજ્યુકેટર સાથે મલ્ટિપલ કોર્સની અંદર અનઅકેડમીના જીપીએસસી પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક તમને આપેલી છે તમે લાઈવ ક્લાસ પણ જોઈ શકો રેકોર્ડેડ પણ જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા મલ્ટિપલ એજ્યુકેટર મળે છે તમે જે છે અહીંયા તમારા જે પણ ડાઉટ છે આ ડાઉટ ક્લિયરિંગ સેશન પણ બહુ જ અગત્યના હોય છે તમે તમારી કોઈ પણ મૂંઝવણ છે એ પણ પૂછી શકો છો તમે અહીંયા ટેસ્ટ સિરીઝની અંદર પણ જોડાઈ શકો છો તમે સ્ટડી મટિરિયલ પણ પર્ટિક્યુલર એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો સમયની વાત કરો તો યુટ્યુબનું સેશન આપણું ચાર વાગ્યેનું છે સ્પેશિયલ ક્લાસ મેં આજથી સ્પેશિયલ ક્લાસ સ્ટાર્ટ કર્યા છે થિયરીના હવે તમને બધાને ખબર છે કે આગામી એક્ઝામો જે છે થોડી દૂર છે જીપીએસસી કેલેન્ડર બહાર પાડે અને આપણે રાહ જોઈ રહીએ અને આપણે ત્યારે તૈયારી કરીએ એના કરતાં બેટર છે અત્યારે તમે ફંડામેન્ટલ તૈયારી સ્ટાર્ટ દો પ્લસમાં જોડાવું છે નથી જોડાવવું તમારો બિલકુલ ઇન્ડિવિજુઅલ નિર્ણય હોવો જોઈએ એમાં હું કંઈ દબાણ ના કરી શકું પણ મારા તરફથી તમને ફ્રી ક્લાસ હું ડેલી આપીશ આજથી મેં સંઘ સરકાર ચાલુ કરાયું છે અને મતલબ કે આગળ આપણે આજે સંઘ સરકારને સમજ્યા છે તો કાલથી આપણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પીએમ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટોર્ની જનરલ સંસદ લોકસભા રાજ્યસભા એ રીતે આપણે આગળ વધીશું તો સંઘ સરકાર બિલકુલ સવારનો બિલ દસ વાગ્યાનો ફ્રી ક્લાસ હોય છે તેમાં તમારે જોડાવાનું છે ડેઇલી આવશે ક્લાસ અને પ્લસ ક્લાસની અંદર મારું ઇકોનોમી અત્યારે ચાલી રહ્યું છે તો ઇકોનોમીનો પણ ક્લાસ જે છે આપણો છ વાગ્યાનો અવેલેબલ છે એમાં પણ તમે જોડાઈ શકો છો તો છ વાગ્યાના ક્લાસમાં ઓલરેડી આપણું ત્રીજા નંબરનું ચેપ્ટર જે છે હા ઇકોનોમીનું ઇવોલ્યુશન ઇન્ડિયન ઇકોનોમીનો વિકાસ જે છે સ્ટાર્ટ કર્યો છે આપણે તો તમે એમાં પણ જોડાઈ શકો જો તમારે પ્લસમાં જોડાવું હોય તો પ્લસની અંદર જોડાવા માટે જે છે કમલ લાઈવ કોડનો ઉપયોગ કરો પ્રાઇઝ વધે એના પહેલાં જોડાઈ શકો છો બીજું કે ભાઈ નિશ્ચય મેગા મેગા ટેલેન્ટ હંડ જે છે તલાટી એક્ઝામ માટે પંદર ઓગસ્ટના દિવસે છે તો ત્યાં પણ તમે જોડાઈ શકો પહેલી બીજી અને ત્રીજી રેન્ક પર તમે આવશો તમને અલગ અલગ પ્રકારના એમેઝોનના વાઉચર મળશે સેટરડે સન્ડે જે છે તમારા ટેસ્ટ પણ હોય છે અને સાથે સાથે બેચ કોર્સીસ પણ છે જેની અંદર જોડાઈ શકો પચીસ ઓગસ્ટ થી ઓલરેડી મારો બેચ કોર્સ સ્ટાર્ટ થાય છે ક્લાસ થ્રી માટેનો તો ક્લાસ થ્રી નો સવારે દસ વાગ્યાના જે છે પ્લસ ક્લાસ સ્ટાર્ટ થઈ જશે બંધારણ માટે તો એ પણ તમે જે છે જોડાઈ શકો તો જેવી તમારી તૈયારી છે તો બાર મહિના ચોવીસ મહિના બે પેકેજ છે એમાં પણ તમે જોડાઈ શકો ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ તમને કમલ લાઈવ કોડનો પ્રયોગ કરવાથી મળશે અત્યારે બાર મહિના સાથે બે મહિના અને ચોવીસ મહિના સાથે તમને ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવેલું છે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બધી જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મારા યુટ્યુબના સેશન હોય તો એનું પ્લેલિસ્ટ પણ કમલ પટેલના નામથી છે ત્યાં તમે જઈને બધા જ વિડીયો ચેકઆઉટ કરી શકો સાથે સાથે સ્પેશિયલ ક્લાસ સવારે દસ વાગે અને પ્લસનો ક્લાસ જે છે એ આપણો છ વાગે આવતો હોય છે તો અહીંયા સુધી ક્લિયર છે બધાને તો આપણે આજે બે પ્રકારના વાતો કરી છે

એ લાવવો પડે એને સાદી બહુમતીથી પસાર કરવો પડે બીજું કે આ ઠરાવ લાવવા માટે દસમા ભાગના સભ્યોએ નોટિસ આપવી પડે આ નોટિસ કોને આપવાની તો નોટિસ લોકસભાના સ્પીકરને આપવાની હવે માનો કે લોકસભા જે છે ચાલુ ના હોય તો આવી નોટિસ કોને આપવાની તો આ નોટિસ જે છે રાષ્ટ્રપતિને આપવાની તો રાષ્ટ્રપતિ સ્પેશિયલ સેશન બોલાવશે અને આગળ લોકસભાને ચાલુ કરાવશે ક્લિયર છે અહીંયા સુધી તો કટોકટી રદ રાષ્ટ્રપતિ કરી શકે અને આવો ઠરાવ પસાર થયા પછી પણ ધ્યાન આપજો ખાસ પસાર થયા પછી રાષ્ટ્રપતિએ જે છે કટોકટીને રદ કરવી પડે અહીંયા સંસદ રદ ના કરે સમજો કટોકટી તો કોણ રદ કરશે આ ઠરાવ પસાર થઈ ગયો રાષ્ટ્રપતિએ જે છે કટોકટી રદ કરવી જ પડશે તો રાષ્ટ્રપતિએ જ કટોકટી રદ કરવી પડે તો જાહેર કરવાની સત્તા અને એને રદ કરવાની સત્તા બંને જે છે રાષ્ટ્રપતિ પાસે છે બીજો ટોપિકની વાતો કરીએ આપણે કે બીજા ટોપિકમાં આપણે શું શીખ્યા તો બીજા ટોપિકની વાતો કરીએ કે ભાઈ આપણે કેન્દ્ર કેન્દ્ર રાજ્ય રાજ્ય સંબંધ કરીએ તો પહેલા એટલે કે વહીવટી બાબતોમાં શું ફરક આવે તો સામાન્ય પરિસ્થિતિમાં બરાબર અમુક બાબતોમાં જે છે ઓર્ડર આપી શકતા હતા એક્ઝિક્યુટિવ ઓર્ડર કેન્દ્ર તરફથી પણ જ્યારે ઇમરજન્સી લાગે છે તો ઇમરજન્સીમાં તમામ પ્રકારના જે છે એટલે કે કોઈ પણ બાબતમાં સમજો કોઈ પણ બાબતની અંદર એક્ઝિક્યુટિવ ઓર્ડર કારોબારીનો આદેશ આવી શકે સરકારો બરખાસ્ત થતી નથી એટલે કે સરકારો જે છે ચાલુ જ રહેશે પણ કામ જે છે કઈ રીતે કરવાનું કે ભાઈ કામ જે છે ઉપરથી જે ઓર્ડર આવે એ મુજબ કામ કરવાનું રહેશે ધારાકીય સંબંધમાં શું ફરક આવે છે તો ધારાકીય સંબંધમાં એટલો ફરક આવે છે કે પહેલા સામાન્ય પરિસ્થિતિમાં રાજ્ય યાદી પર રાજ્ય કાયદો બનાવી શકતું હવે આ જે કટોકટીની પરિસ્થિતિ છે તો કટોકટીમાં કોઈ પણ વિષય પર એટલે કે રાજ્ય યાદીના વિષય પર પણ કેન્દ્ર કાયદો બનાવી શકે છે રાજ્ય પણ કાયદો બનાવી શકે તો હા રાજ્ય પણ કાયદો બનાવી શકે બંને પરિસ્થિતિમાં પણ જો કોઈ વિવાદ થાય છે કોઈ કોલિઝન થાય તો કેન્દ્રનો કાયદો રદ થઈ જશે કેન્દ્ર રાજ્ય યાદીમાં બનાવ્યા છે એની અસર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે હવે આવા કાયદા કોણ બનાવે તો કાયદા જે છે તમને બધાને ખબર છે કે સંસદ બનાવે છે કાયદા સંસદ બનાવે સંસદ ચાલુ ના હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે આ સામાન્ય બાબતો જે છે આજે આપણે ચર્ચા કરી છે આઈ હોપ કે આ બે બાબતો જે છે પ્રોપરલી તમે ભણશો કાલે આપણે ઘણી બધી બીજી પણ વાતો કરીશું બરાબર જેમ કે આપણે નાણાકીય સંબંધોના શીખવાના છે મૂળભૂત અધિકારો ઉપર શું ફરક પડે કેમકે જો ટોપિક તો આ જ રહેવાના છે પણ એક્ઝામમાં શું કરશે કે એક વખત તમને વહીવટી બાબતોનો પ્રશ્ન પૂછો બીજી વખત જે છે તમને ધારાકીયનો પૂછી લેશે બીજી વખત તમને નાણાકીયનો પૂછી લેશે એટલે પ્રશ્ન જે છે આ ટોપિકમાંથી જ બનવાના છે ટોપિક તો એ લિમિટેડ જ છે બધા પણ પ્રશ્ન બનાવવા માટે કન્ટેન્ટ ઘણું બધું છે તો આપણે દરેક પ્રકારના કન્ટેન્ટને સમજવું પડશે થિયરીનું સ્પષ્ટીકરણ એટલા માટે કરવું જરૂરી છે તો થિયરી તમે એકવાર શીખો પછી ગમે એટલા એમસીક્યુ તમારી સામે આવે એ એમસીક્યુને તમે સમજશો અને બીજું કે હું પણ તમને એમસીક્યુ બતાવીશ તમારા એમસીક્યુને જે છે ને સ્ટ્રોંગ કરવાનો જે જવાબદારી મેં લીધી છે તો એટલા માટે આ તો તમારે ભણવાનું જ છે પણ જોડે જોડે એમસીક્યુ પણ આપણે પ્રેક્ટિસ કરીશું તો બાકી કેવો લાગ્યો છે આ વિડીયો સમજમાં આવે છે બધું જો આવતું હોય તો લાઈક શેર જરૂરથી કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરો મળીશું હવે કાલે ફરીથી ચાર વાગે